ભગવાન સ્વામિનારાયણ વચન લખ્યું છે કે વિષયની હવેલી હોય અત્યારના યુગમાં જોઈએ તો થિયેટર હોય અને એવા ખરાબ અથવા તો હિંસક દ્રશ્યો આપણે જોતા હોઈએ તો આપણા મગજમાં ક્યારેય પવિત્ર વિચાર આવવાની શક્યતા બહુ ઓછી રહે છે પણ મંદિર જેવું સ્થાન હોય તો ત્યાં આપણને સેજે સેજે સારા વિચારો આવવાની શક્યતા વધે છે કોઈ ખરાબ મિત્રોની સોબત હોય ખરાબ આપણું વાંચન હોય ખરાબ આપણું જોવાનું હોય તો સહજ સ્વાભાવિક છે કે આપણા જીવનમાં ખરાબ વિચારો આવે પણ એવા પ્રમુખ સ્વાઈ મહારાજ જેવા પવિત્ર સંતોના યોગમાં હોઈએ અને એવું સારું વાંચન હોય તો આપણા જીવનમાં સેજે સેજે સારા વિચારો વવાય તો વિચારોની અસર અશુભ અને અશુભ સંગને આધારે થાય છે શાસ્ત્રોમાં આ સંગ કુસંગની ખૂબ વાતો કરી છે તમે રામાયણમાં જુઓ આખું રામાયણ જે થયું ને એમાં વિશેષ કરીને જે રામ ભગવાનને વનવાસ જવાનું થયું એનું મૂળ કારણ તમે જુઓ તો મંથરાનો કુસંગ છે કંઈ કઈને પણ રામના પ્રત્યે કેટલો આદર હતો કેટલો સદભાવ હતો પોતાના પુત્રો ભરત અને શત્રુઘ્ન કરતાં પણ કઈ રામને વિશે વધારે પ્રીતિ હતી પણ જો મંથરાનો સંગ થયો મંથરાના વચનમાં ધીરે ધીરે વિશ્વાસ આવતો ગયો તેમ તેમ કઈ બુદ્ધિ બગડતી ગઈ અને ધીરે ધીરે મંથરાની બધી જ વાતમાં પૂર્ણ વિશ્વાસ આવ્યો અને આપણે જાણીએ છીએ કે બે વરદાન દ્વારા રામને વનવાસ મોકલ્યા તો જીવનમાં આપણે કેવો સંગ કરીએ છીએ ને એની આપણા જીવનમાં બહુ જ મોટી અસર હોય છે મેં કદાચ વાત કરેલી કે આપણા હાથમાં જો લાકડી હોય તો સેજે સેજે કૂતરો બેઠો હોય તો આમ સાડી કરવાનું મન થાય કાંકરો હોય તો સેજે સેજે કીડી મકોડી જતી હોય તો મારવાનું મન થાય એ જળ વસ્તુના પણ વેવ જ હોય છે તો જે દિવ્ય વસ્તુ છે એના પણ આપણા મગજની અંદર બહુ જ મોટો પ્રભાવ હોય છે તો સારા વિચારોના વાવેતર માટે ત્રણ વસ્તુનો યોગ ત્રણ વસ્તુનો સંગ રાખવાની જરૂરિયાત છે એક છે શાસ્ત્ર બીજું છે મંદિર અને ત્રીજું છે સંત શાસ્ત્ર મંદિર અને સંત એ સંસ્કૃતિના આધારસ્તંભ છે વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ એ આ ત્રણ આધારે ટકી રહી છે જે સંસ્કૃતિમાં આ ત્રણનું અવમૂલ્યન થયું છે એ સંસ્કૃતિનું પતન થયું છે આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ઉપર હજારો વર્ષથી એ વિદેશ આક્રમણો આવ્યા વિદેશના આક્રમણો આવ્યા અને ભારતીય સંસ્કૃતિને નષ્ટ ભ્રષ્ટ કરવા માટેના ઘણા પ્રયત્નો થયા પરંતુ એ ભારતીય સંસ્કૃતિના આ ત્રણ સ્તંભો છે શાસ્ત્ર મંદિરો અને સંત ત્યાં સુધી એ ભારતીય સંસ્કૃતિને કોઈ સંપૂર્ણપણે નાશ કરી શકે એમ નથી રોમન સંસ્કૃતિ નાશ પામી ઇજિપ્તની સંસ્કૃતિ નાશ પામી આવી તો વિશ્વની મુખ્ય ઓગણીસ કે એકવીસ સંસ્કૃતિમાંથી મોટાભાગની સંસ્કૃતિનો વિનાશ થયો છે જે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વભરની અંદર ઝળહળતી રહી છે કારણ કે એના મૂળમાં આ ત્રણ આધાર સ્તંભો છે તો સૌ પ્રથમ આજે આપણે શાસ્ત્રોનો વિચાર કરીશું કે શાસ્ત્ર દ્વારા આપણા જીવનમાં સારા વિચારનું વાવેતર કેવી રીતે થાય છે આપણે જીવનમાં શાસ્ત્રોની શું ઉપયોગિતા છે આપણે જીવનમાં શાસ્ત્રોની શું જરૂરિયાત છે એનો થોડોક આજે આપણે વિચાર કરીશું શાસ્ત્ર શબ્દ એ સંસ્કૃતનો શાસ ધાતુ ઉપરથી બનેલો છે શાસનો તેથી શાસ્ત્ર કે જે માનવ જીવન ઉપર શાસન કરે એ શાસ્ત્ર છે તમે આપણે એટલું તો સમજી શકીએ છીએ કે જો કુટુંબમાં મા બાપનું શાસન ન હોય તો એના સંતાનો ગેરરસ્તે જવાની શક્યતા વધે છે કોઈ પણ મંદિરમાં કે કોઈ પણ સંસ્થામાં કોઈ એક વ્યક્તિનું જો શાસન ન હોય તો એ સંસ્થાના અનુયાયીઓમાં એ ગેરવર્તન શરૂ થાય છે આજે આપણી સંસ્થામાં એક પ્રમુખ મહારાજનું એક અદ્ભુત અને દિવ્ય શાસન છે જેને લીધે આપણે સૌ એક ભગવાનનું ભજન સારી રીતે કરી શકીએ છીએ જે દેશમાં જે રાજ્યમાં જે તાલુકામાં જે ગામમાં જે અધિકારી વ્યક્તિનું જો શાસન વ્યવસ્થિત ન હોય તો એ દેશ એ રાજ્ય એ જિલ્લો એ ગામ અથવા કોઈ પણ ધાર્મિક કે સામાજિક સંસ્થા જો એક વ્યક્તિનું શાસન બરાબર ન હોય તો પછી એનું વ્યવસ્થા બરાબર ચાલતી નથી તો માનવ જીવનને પણ એક નિયંત્રિત કરવાની જરૂરિયાત છે માનવ જીવનમાં પણ એક કોઈકના શાસનની જરૂરિયાત છે અને શાસન કોઈ કરનાર હોય માનવ જીવનમાં તો એ શાસ્ત્ર છે આધુનિક ભાષામાં એવું કહી શકાય કે શાસ્ત્ર છે એ માનવ જીવનનું મેન્યુઅલ છે તમે કોઈ નવું કોમ્પ્યુટર લો અથવા તો સામાન્ય કેલ્ક્યુલેટર લો અથવા તો સામાન્ય ઘડિયાળ લો તમે તો એ ઘડિયાળનો ઉપયોગ કેવી રીતે કરવો એમાં કયા પ્રકારનો સેલ નાખવો અને કઈ રીતે એની બધી જે જુદી જુદી સિસ્ટમનો ઉપયોગ કરવો તો એના માટે મેન્યુઅલ હોય છે એમાં જેટલા વધુ મોંઘા સાધનો વધુ કિંમતી સાધનો તો એમાં મેન્યુઅલ બહુ ડિટેલમાં હોય છે તો એવી જ રીતે આ ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે આ વિશ્વનું મોંઘા મોંઘું તંત્ર મોંઘા મોંઘું મશીન હોય તો માનવ દેહ છે થોડાક વર્ષો પહેલાં અમેરિકાના એક પ્રોફેસરે આ મનુષ્ય દેહને રાસાયણિક રીતે જો બનાવવામાં આવે જુદા જુદા કેમિકલ દ્વારા અને જો મનુષ્ય જીવનને બનાવવામાં આવે તો ટોટલ કેટલી કિંમત થાય તો એ વખતે એણે વાત કરી લે કે સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર આ તો વર્ષો પહેલાં લગભગ વીસ પચીસ વર્ષ પહેલાંની વાત છે વીસ પચીસ વર્ષ પહેલાં આપણે જાણીએ છીએ કે ઘીના ભાવ ઓછા હતા ડીઝલના ભાવ ઓછા હતા પેટ્રોલના ભાવ ઓછા હતા રીંગના ટમેટાના ભાવ ઓછા હતા આજે તો બધાના ભાવ કેટલા બધા વધી ગયા છે તો એ પ્રમાણે આજે જો મનુષ્ય જન્મ બનાવવો હોય કેમિકલથી તો કેમિકલના ભાવ પણ વધેલા છે તો આજે તો એની કિંમત કેટલી થાય પણ માની લો કે એણે જે વાત કરી છે એ ભાવ પ્રમાણે ગણીએ તો પણ સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર એટલે કે એક ડોલરના પચાસ રૂપિયા તમે ગણો અને તમે જો રૂપિયામાં કન્વર્ટ કરો અને સો રૂપિયાની નોટની થપ્પી કરો જેમ છાપા મૂકો ને એમ છાપાની થપ્પી એમ સો રૂપિયાની નોટની થપ્પી કરો તો ત્રીસ કરોડ કિલોમીટર થાય કેટલા ત્રીસ કરોડ સાચી વાત છે મારો ઉપલોમાં ખાલી નથી આ વાસ્તવિકતા છે તમે પણ કેલ્ક્યુલેટર હોય તો ઘેર જઈને તમે રૂમ ઉપર જઈને તમે એની ગણતરી કરી લેજો ત્રીસ કરોડ કિલોમીટર સો રૂપિયાને નોટની થપીઓ ખાલી છાપા અને પસ્તીની થપી હોય ને ત્રીસ કરોડ કિલોમીટર તો કેટલા રૂપિયા થાય તો આટલો મોંઘો મનુષ્ય જન્મ શાસ્ત્ર એટલા માટે જ એને દુર્લભ કયો છે આ તો શાસ્ત્રોની વાત હતી અત્યારે વૈજ્ઞાનિકોએ પુરવાર કરી આપીશ એક માથાનો વાળ મળ્યો નથી દુનિયામાં એની એમ લાંબો થાય ને થોડાક સમય પછી ધોળો થાય વિશ્વના લખો વૈજ્ઞાનિક ભેગા થાય ને એક માણસનો વાળ બનાવી શકે એમ નથી હમણાં અમેરિકામાં ગયા ત્યાં વાત સાંભળી ઘણા પેલી ટાલ પડતી હોય છે ને વચ્ચે ટાલ હોય છે ખબર ઘણા જોયું હશે હવે એ ત્યાં નવા વાળ ઉગાડી શકાય છે નવા વાળ એટલે બીજાના નહીં પોતાના જ વાળ ઉગે અહીંયા ધાર કે મારા વાળ હોય તો ત્યાંથી વાળ લઈને અહીંયા મારે ઉગાડવાના જેમ ચરોતમાં પેલા ડાંગર રોપે છે ને એમ અહીંથી વાળ લઈને અહીંયા વાળ રોપી શકો એમ અને એક વાળ રોપવાના દસ ડોલર એક વાળ રોપવાના દસ ડોલર હવે આટલી ટાલ પડી હોય તો કેટલા વાળ રોપવા પડે તો કેટલા રૂપિયા થાય આ એક એક પેરપાટનો વિચાર તો કરો નાક આંખ કાન હૃદય મગજ એક એક પાર્ટના તમે દુનિયામાં તો મળે જ નથી જેવું ભગવાને આપણને આપ્યું છે તો ટોટલ કિંમત આટલો મોટો મોંઘો મનુષ્ય જન્મ અને એ મોંઘા મનુષ્ય જન્મમાં એક એક પાર્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તો એનું મેન્યુઅલ એ આપણા ઋષિ મુનિઓએ હજારો લાખ વર્ષ પહેલાં એ શાસ્ત્રો દ્વારા પણ આપ્યું છે કે જેથી કરીને આ મનુષ્ય જન્મ ઘણી વખત તમે કોઈ પેટ્રોલની કાર હોય એમાં તમે ડીઝલ નાખો તો શું થાય તો મેન્યુઅલમાં હોય કે આ મશીનનું ડિઝાઇન એ પેટ્રોલ રીતે થયું છે એનામાં ડીઝલનો નખાય ડીઝલનું કોઈ એન્જિન હોય તો એનું ડિઝાઇન એ ડીઝલ પ્રમાણે થયું છે એમાં પેટ્રોલ ના નાખાય ઘી ગમે એટલું મોંઘું હોય તો ઘીથી કાંઈ એ પેટ્રોલ ના ચાલે એ ગાડી ન ચાલે તો એમ પાણી તો સાવ સસ્તું છે એ નાખ્યો ને તો ન ચાલે એની ડિઝાઇન એ પ્રમાણે છે તો મનુષ્ય જન્મની અમુક પ્રકારની ડિઝાઇન છે એમાં ગુટકા ન ચાલે એમાં બીડી ન ચાલે એમાં દારૂ ન ચાલે એમાં ઈંડા ન ચાલે એમાં માંસાહાર ન ચાલે અને જો ચાલે છે તો રોગો થાય છે આપણે જાણીએ છીએ તમે કદાચ પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો અથવા ડીઝલમાં થોડું કેરોસીન ભેળવો તો ધીરે ધીરે મશીન બગડવાનું છે ધીરે ધીરે મશીન બગડવાનું જ છે એમ આપણા જીવનની અંદર જે માટે અને જે પ્રકારનું આપણું મનુષ્ય દેહનું ડિઝાઇન થયેલું છે અને એમાં જે નાખવાનું એ જ નાખાય અને બીજું નાખીએ તો શરીર બગડે છે રોગોનું કારણ તમે સમાજમાં જોઈ લો તો મૂળ વાત છે કે શાસ્ત્ર આપણને એક મનુષ્ય દેહ અને મનુષ્ય દેહના પ્રત્યેક પેરપાટનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને શાસ્ત્રો શીખવે છે તો શાસ્ત્રો આપણા જીવનમાં શું ઉપયોગી બને છે એના એક પછી એક પછી થોડાક મુદ્દાઓ જોઈએ તો સૌ પ્રથમ તો શાસ્ત્રો એ આપણને જીવનની સાચી દિશા બતાવે છે માણસ દોડે છે ખૂબ દોડે છે માણસે જીવનની દોડવાની સ્પીડ વધારી પહેલાં માણસ ચાલીને જતો હતો પૈડાની શોધ થઈ ગાડું આવ્યું પછી સાયકલ આવી સ્કૂટર આવ્યું જુદી જુદી પ્રકારની ગાડીઓ આવી હેલિકોપ્ટર આવ્યું પ્લેન આવ્યું પ્લેનની પણ સ્પીડ આપણે વધારતા ગયા અત્યારે એવું પ્લેન શોધાઈ રહ્યું છે કે ન્યૂયોર્કથી મુંબઈ આવતા ફક્ત અઢી કલાક લાગશે અત્યારે લગભગ પંદરથી સોળ કલાક લાગે છે તો આજે જુદા જુદા વયજર સ્પેસ શટલની સ્પીડ આજે વધતી ગઈ માણસે સ્પીડ વધારી છે પણ દિશા ભૂલી છે તમારું કોલેજ આ બાજુ હોય અને તમે આ બાજુ દોડો જેટલી સ્પીડ તમારી વધે એટલી તમારી કોલેજ દૂર થવાની છે તો જીવનની સાચી દિશા જીવનમાં ગતિ અને દિશા બે જ મહત્ત્વના છે ઘણી વખત ગતિ ખૂબ વધારીએ છીએ દિશા ખોટી છે ઘણી બધી દિશા સાચી હોય પણ ત્યાં ત્યાં ઊભો હોય તમે તારી કોલેજ આ બાજુ હોય ને તમે આ જગ્યાએ ઉભા રહો એક લાખ વર્ષ સુધી ઊભા રહો ને તો કોલેજ ના આવે ગતિ શૂન્ય છે તો ગતિની પણ જરૂરિયાત છે અને ગતિની સાથે સાથે દિશાની જરૂરિયાત છે વિજ્ઞાન આપણને ગતિ આપે છે શાસ્ત્રો આપણને જીવનની દિશા આપે છે તો કઈ દિશા તરફ આપણું જીવનનો વ્યવહાર ચાલવો જોઈએ સુખનું સાચું સરનામું કઈ દિશામાં છે આ દેહ કરીને શું કરવાનું છે આ મનુષ્ય દેહથી શું પ્રાપ્ત કરવાનું છે તમારે કાંડે ઘડિયાળ બાંધી છે કે નથી રાખતા છે હવે આપણી કોલેજમાં અથવા તો તમે રૂમની આગળ પેલો કાગડો બેઠો હોય અને ક્રાઉ ક્રાઉ કરતો હોય અને ઘડિયાળ ફેંકો તો કાગડો ઉડી જાય કે નહીં કાગડો ઉડી જાય તો ઘડિયાળની જે ડિઝાઇન ઘડિયાળનું જે મેન્યુફેક્ચર થયું છે એ કોઈ કાગડા ઉડાડવા માટે નથી થયું એનાથી કામ તો થાય છે કાગડો તો ઉડી જાય કામ તો થયું અને તમારી મુશ્કેલી પણ દૂર થઈ ગઈ જે તમારા ટેન્શન જેમ અવાજ ક્રાવું ક્રાઉ કરતો હતો એક મુશ્કેલી દૂર થઈ એક શાંતિથી તમે વાંચી શકો છો એક પ્રકારનું કામ તો જરૂર થયું પણ ઘડિયાળનો ઉપયોગ કાગડા ઉડાડવા માટે નથી કૂતરો આવ્યું ને તમે ઘડિયાળ ફેંકો તો કૂતરો ભાગી જાય કોઈ કાગો પાછો તો ફેંકો તો માથામાં વાગે ખરું આ માઇક છે તમને લઈને મારું તો કોઈક ધારો કે મને મારવા આવતો તો મારો તો એનો હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે પણ માઇકનો ઉપયોગ એ હથિયાર માટે નથી એ મનુષ્ય જન્મનો ઉપયોગ શાના માટે છે જો આપણને ખબર ન હોય અને નથી જ ખબર એ તેનો ઉપયોગ બીજી વસ્તુ માટે થાય છે તો શાસ્ત્રો જો વાંચીએ તો આપણને ખબર પડે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે મનુષ્ય જીવનનું ધ્યેય શું છે જીવનમાં ઘણી વખત કોઈ ધ્યેયની સ્થિરતા નથી હોતી જીવનમાં જો ધ્યેય નક્કી ન હોય ને તો સરનામા વગરની ટપાલ જેવું થાય તમારી ટપાલમાં તમે સરનામું ન લખ્યું હોય મમ્મી પપ્પા અથવા ભાઈ બહેનને પત્ર લખ્યો હોય પણ સરનામું લખવાનું ભૂલી ગયા હોય અને પેલી ટપાલ પેટીમાં નાખ્યા હોય તો ટપાલ જાય ક્યાં ક્યાં જાય તમારી પાસે ન આવે કારણ કે ઉપર તમારું નામ નહીં લખ્યું હોય તો ક્યાં જાય ટપાલ એમ જીવનમાં જો લક્ષ્ય ન હોય તો જેમ ઓલું કાગળનો ટુકડો પડ્યો હોય અથવા તો સૂકું પાંદડું પડ્યું હોય પવન આમ આવે તો આમ જાય પવન આમ આવે તો આમ જાય પવન આમ આવો તો આમ જાય કોઈ ચોક્કસ દિશા નથી અને જીવનમાં જો કોઈ ચોક્કસ દિશા ન હોય તો કોઈ લક્ષ્ય સ્થાને પામી શકતા નથી તમારા ઐતિહાસિક ઘેરેથી થયેલી લઈને નીકળે અને તમે પૂછો પપ્પા ક્યાં જવું છે કે કાંઈ નક્કી નથી કર્યું કાંઈ નક્કી નથી કર્યું તો કંઈ બસ પકડશે કઈ ટ્રેન પકડશે તો જીવનમાં કંઈક પામવા માટે કંઈક નક્કી કરવાનું હોય છે તો મનુષ્ય જીવનમાં શું પામવાનું છે મનુષ્ય જીવનમાં આપણે જે આપણને અત્યારે જે દેખાય છે એક ડિગ્રી છે કોઈક નોકરી છે ધંધો છે બિઝનેસ છે લગ્ન છે સંસારી વૈભવ છે સુખ સગવડ છે એની ના નથી આપણા શાસ્ત્રોએ ક્યારેય પૈસા કમાવાની ના કહી નથી આપણા શાસ્ત્રોએ ક્યારેય લગ્ન કરવાની ના પાડી નથી આપણા શાસ્ત્રોમાં તમે જુઓ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારી તાકાત હોય ને તમારા ભાગ્યમાં હોય તો કરોડોના અબજો રૂપિયા કમાવો શાસ્ત્રનો કોઈ નિષેધ નથી લગ્ન કરવાની શાસ્ત્રોએ કોઈ ના નથી પાડી આપણા સોળ સંસ્કારમાં સોળ પવિત્ર સંસ્કારમાં લગ્ન જીવન એક સંસ્કાર છે લગ્નની આપણા શાસ્ત્રોએ બિલકુલ ના નથી પાડી પણ ધર્મના બેજમાં રહી અર્થ અને કામ સંપાદન કરો અને મોક્ષને ભૂલશો નહીં તો જીવનનું અંતિમ લક્ષ્ય એ આપણો મોક્ષ છે અંતિમ લક્ષ્ય એ આપણો મોક્ષ છે સાથે કુટુંબની જવાબદારી છે સમાજમાં આપણે રહ્યા છીએ તો ભણવું પણ પડે નોકરી પણ કરવી પડે ધંધો પણ કરવો પડે લગ્ન જીવન પણ જીવવું પડે અને આધુનિક બધા સાધનો વાપરવા પણ પડે એમાં કોઈ શાસ્ત્રો આપણને ના નથી પાડતું તમે તમારા ગામથી કોઈ વડોદરાથી આવ્યા છો કોઈ સુરતથી આવ્યા છો અહીંયા આવીને તમે સંડાસ જાઓ છો કે નહીં સંડાસ જાઉં છું તો સુરતથી સંડાસ જવાની આવ્યા છો હં વડોદરાથી સંડાસ માટે આવ્યા છો તમે ધારો કોઈ કોઈ સારુંપુરમાં આવ્યો સ્વાયંબાપમાં લાભ લેવા માટે આવ્યા હો ફૂલોનો ઉસોનો લાભ લેવા માટે આવ્યા હો તો સારંગપુરમાં તમે બે ત્રણ દિવસ રોકાવો તો સંડાસ તો જાઓ જ પણ તમે નડિયાથી સંડાસ જવા માટે સ્પેશિયલ સારંગપુર ત્યાં કદાચ તમે નાસ્તો પણ કરો તમે ચા પણ પીઓ તો કંઈ નાસ્તો કરવા માટે તમે સારુંપુર નથી આવતા દેહની જરૂરિયાત છે નાવું પણ પડે દેહની જરૂરિયાત છે ખાવું પણ પડે દેહની જરૂરિયાત છે નોકરી કરવી પણ પડે દેહની જરૂરિયાત છે ભણવું પણ પડે દેહની જરૂરિયાત છે ગાડી બંગલો વસાવવા પણ પડે એના હિન્દુ ધર્મના શાસ્ત્રો કોઈ ના નથી પડતું પણ જીવનનું અંતિમ લક્ષ્ય શું છે એ આપણને શાસ્ત્રો બતાવે છે શાસ્ત્રો જ બતાવશે કે અંતિમ લક્ષ્ય આ છે વ્યાસ ભગવાને શાસ્ત્રો લખ્યા છે આપણે જાણીએ છીએ અઢાર પુરાણો એને લખ્યા છે એને મહાભારત લખ્યું છે વેદોનું વિભાજન કર્યું છે આટલા બધા શાસ્ત્રો એને પોતે લેખા એનો વિચાર એનો નિચોડ એનો સાર કાઢીને વ્યાસ ભગવાન એવું કહે છે કે આ લોડ્ય સર્વ શાસ્ત્રાની વિચાર્ય ચ પુનઃ પુનઃ ઈદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ આટલા બધા શાસ્ત્રો મેં લેખા એનું વાંચન એનું ચિંતન એનું મનન અને એનું આલોડન કરીને જેનો સાર છે દૂધ ઘણું બધું હોય પણ દૂધ જેટલું માખણ કે ઘી ન હોય દૂધમાંથી દહીં દહીંનું મંથન કરો ને દહીં દહીં અમે તમે જોયા કરો તો માખણ ના મળે દહીંનું મંથન કરો તો શાસ્ત્રનું મંથન કરવું અને મંથન દ્વારા એનો સાર એટલો નીકળો ઈદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ મનુષ્ય જન્મનું કોઈ ધ્યેય હોય તો ભગવાન છે એ જ ભાગવતની અંદર ઋષભદેવ ભગવાન પોતાના સો દીકરાને દરરોજ ઘર સભા કરતા હતો લાખો વર્ષ પહેલાં અત્યારે તો પ્રમુખ સાહેબ મહારાજ અત્યારે કહેવું છે પણ સો વર્ષ પહેલાંના સો દીકરાને સામે બેસાડીને ઋષભદેવ ભગવાન લાખો વર્ષ પહેલાં એનો ઉપદેશ આપતા હતા અત્યારે મા બાપ શું ઉપદેશ આપે કે બેટા જાઓ અમદાવાદ ભણો વડોદરા ભણો નડિયાદ ભણો અમેરિકા જાઓ લંડન જાઓ કાઠિયાવાડમાં હોય તો સુરતમાં હીરા ઘસવા જાઓ આવા ઉપદેશ આપે પણ ઋષભદેવ ભગવાને શું કહ્યું નાયમ દેહો દેહ બાજામ લોકે બાજા કષ્ટાન્કામાનતવિર્ભુજમ્ય તપો દિવ્ય પુત્રકાયન સત્વ શુધ્ય બ્રહ્મ બ્રહ્મસૌખ્યમ તન તમ હે પુત્રો આ મનુષ્ય જન્મ છે ન અય દેહો આજે મનુષ્ય જન્મ છે તે કાગડા કૂતરા ગધેડા ભૂંડની જેમ વિશે ભોગવા માટે નથી કારણ કે કરોડો જન્મોથી એ કરેલું છે આ મનુષ્ય જન્મ પહેલી વાર નથી અનંત જન્મથી કરેલું છે તો આ દેહ કરીને કરવાનું શું છે તપો દિવ્યમ પુત્ર કાયે સત્વમ એવું એક તપ કરો જે તપથી આપણું અંતકરણ શુદ્ધ થાય અંતકર્ણ શુદ્ધ દ્વારા પરમાત્માનું અનંત દિવ્ય શાસ્ત્ર સુખનો અનુભવ થાય એના માટે આ મનુષ્ય જન્મ છે તો શાસ્ત્રો આપણને એક જીવનની દિશા બતાવે છે ભગવાન સ્વામિનારાયણે સત્સંગ જીવન ગ્રંથની અંદર સુરતની અંદર બધા ભક્તો બેઠેલા એ ભક્તોને વાત કરે છે કે બહુ જનુર લંબિતામ નરતન સમવાપ્ય સુરે સીતામ મતીમતામીદેવ મતે ફલામ વિષય તો વિરતિ સરોવરતી બહુ જનુર ભ્રમણોત્તર લંબિતામ અનંત જન્મો લીધા છે ભગવાન સામદાણે કહ્યું કે કેટલા જન્મ લીધા એની કોઈ ગણતરી આપણી પાસે નથી પણ કદાચ એવું અનુમાન કરી શકાય કે આ જીવ જેટલું માતાનું ધાવણ ધાયો છે એ ધાવણ જો ભેગું કરવામાં આવે તો સમુદ્રના પાણી જેટલું થાય હવે આપણે જાણીએ છીએ કે ચકલી પોપડ કીડી મકોડી અને મમ્મીને ધાવતા નથી કોણ ધાવે છે એક તો યોની ગાય હોય ભેંસનું નાનું બચ્ચું હોય એ એના મમ્મીને ધાવે અથવા તો મનુષ્યોની આ ચોરાશી લાખ યોનીમાંથી બે જ યોની છે કે એની માતાને ધાવે છે હવે એક જન્મમાં બાળક ધારો કે એની માતાને ધાવતો હોય અને ધાવણનું દૂધ ભેગું કરવામાં આવે તો એક ટેન્કર ભરાય કદાચ ટેન્કર ભરાય તો સમુદ્રમાં કેટલા ટેન્કર સમાય તો એનો અર્થ કે કેટલા જન્મ લીધા છે આ ભગવાન સ્વામને તો દૂધની વાત કરી દૂધ તો થોડું ભેગું થાય પણ બુદ્ધ ભગવાન એવું કહ્યું કે હે ભિક્ષુ તમે કેટલું રડ્યા છો તમે કેટલા જન્મ લીધા છે ખબર છે માણસ જ્યારે દુઃખ પડે ત્યારે રડતો હોય પશુ પણ રડતું હોય ઘણી વખત ગાયની આંખમાં તમે આંસુ જોયા હશે તો દુઃખ પડે ને ત્યારે જીવ રડે છે અને જ્યારે રડે ત્યારે એની આંખમાં આંસુ પડે એ આંખનું આંસુ જો ભેગું કરવામાં આવે તો સમુદ્રના પાણી જેટલું આંખના આંસુ પડે એટલું જીવ અનંત જન્મથી દુઃખથી રીબાયો છે પીડાયો છે દુઃખી થયો છે તો કેટલા જન્મો લીધા છે તો ભગવાન સૌંદરને કહ્યું કે બહુ જનુભ્રમણો તરલ બિતામ નરતનુમ સમવાપ્ય સુરે સીતામ આ મનુષ્ય જન્મ મેળ્યા પછી મતિમતા દેવ મતે ફલામ આ બુદ્ધિનું ફળ શું આપણે શું માનીએ ખબર બુદ્ધિનું ફળ એટલે કોઈકને બાટલીમાં પૂરીને બુશ માર દઈએ ને કહેજો આપણે એવું માનીએ કે કોમ્પ્યુટરની શોધ કરીએ બુદ્ધિનું કામ છે બરાબર છે શોધ એ બુદ્ધિનું કામ છે પ્લેનની શોધ બુદ્ધિનું કામ છે આ માઇકની ની શોધ બુદ્ધિનું કામ છે બરાબર છે પણ એનું રિઝલ્ટ શું તો ફલ ચરવિ વિષયમાંથી વૃત્તિ પાછી વાળવી અને ભગવાનમાં પ્રીતિ કરવી એ બુદ્ધિનું ફળ છે તમને એક દ્રષ્ટાંત આપું એક ચોકલેટ છે બાજુમાં એક કરોડ રૂપિયાનો ચેક છે ચોકલેટ છે બાજુમાં કરોડ રૂપિયાનો ચેક છે અને એક નાનો બાળક એની સામે બે વસ્તુ મૂકવામાં આવે છે તો નાનો બાળક શું લે ચોકલેટ એને તમે બુદ્ધિશાળી કોક મુરખો શું કહો બુદ્ધિશાળી કોક કો હવે તમે નક્કી કરો એક કરોડ રૂપિયાના ચેકમાં કેટલી ચોકલેટ આવે એક કરોડ રૂપિયાના ચેકમાં ચોકલેટ કેટલી આવે હા આખી જિંદગી ખૂટી જાય ને આખી જિંદગી ખાઈ ને પપ્પા ખાય ને મમ્મી ખાય ને પત્ની ખાય છોકરાઓ ખાય સાળો ખાય સાડી ખાય બનેવી ખાય જમાઈ ખાય આખી જિંદગી ચોકલેટ ખાય ને તોય ખૂટે નહીં ને એટલી જ ચોકલેટ આવે બરાબર ને પણ એને ચોકલેટનું જ્ઞાન છે કરોડ રૂપિયાના ચેકનું જ્ઞાન નથી દાખલા તરીકે હવે એના બાપુજી આવે તો શું લે હં શું લે હવે એના બાપુ જ ધારો કે કરોડ રૂપિયાના ચેકને બદલે ચોકલેટ લે તો એને તમે શું કહો ને એવી જ વાત છે ચોકલેટ જેટલું છે ભગવાનનું સુખ કરોડ રૂપિયાના ચેક જેટલું છે અનંત અપાર દિવ્ય શાશ્વત સુખ છે વિષયમાં સુખ નથી એવું નહીં સુખ છે અને અંતે દુઃખનું કારણ છે પણ કદાચ તમે સુખ માની લો ચાલો સુખ છે પણ અંતે દુઃખનું કારણ છે દુખનું કદાચ દુઃખનું કારણ ન માનો તો પણ વાંધો નહીં એ ચોકલેટની તુલનામાં કરોડ રૂપિયાનો ચેક છે એટલે હનુમાન નવ લાખનો હાર ફેંકી દે કે મને જેમાં રામ મેરા મારેનું કામ નથી જોઈ લો મીરાબાઈને રાણે કહ્યું કે આ લાકડાની માળા મૂકી દે હીરા માણેક મોતીની માળા ફેરાવ મીરા કે તારા પથરા ના કુવામાં મને રામ રતન ધન પાયો મને રામ રતન ધન પાયો આ ભગવાનનું નાનું જેને ભગવાનની વાત સમજાણી છે કે શબરીબાઈ હોય કે હનુમાન હોય એ પછી પાંચસો પરમહંસ હોય યોગી બાપા હોય કે પ્રમુખસાઈ મહારાજ હોય ભગવાન તો એ બુદ્ધિનું ફળ છે એ શાસ્ત્રો આપણને બતાવે છે ભગવાન સ્વામીને વચનમતમાં લખ્યું કે મરી તો સર્વેને જવું છે નક્કી છે એમાં કોઈ શંકા નથી કોઈ શંકા નથી વરસાદ પડે કે ન પડે એમાં શંકા છે ભૂકંપ થાય કે ન થાય એમાં શંકા છે તમે ભવિષ્યમાં ડોક્ટર બનો એન્જિનિયર બનો કે ન બનો એમાં કદાચ શંકા બની શકે ભવિષ્યમાં તમે અબધોપતિ થાવ કે ન થાવ એમાં શંકા છે પણ મૃત્યુ થશે કે નહીં એમાં કોઈ શંકા નથી નિશ્ચિત છે મરી તો સર્વેને જવું છે પણ આ દેહ કરીને ભગવાનની ભક્તિ કરવી એ જ મનુષ્ય દેહના જીવ્યાનો લાભ છે તો સ્વામીએ મહારાજે પણ વાતમાં લખ્યું વચરમતમાં જેતરપુરના પાંચમા વચ્રમતમાં કે ભગવાનને ભજવા જેવી બીજી કોઈ મોટી વાત નથી કરોડપતિ થાવ એ કદાચ સામાન્ય વાત હશે અબજોપતિ થાવ એક્ટર થાવ ગમે તે થાવ પણ જીવનમાં મોટા મોટી વાત ભગવાનનું ભજન છે તો એટલા માટે ગુણાધિત સ્વામીએ કહ્યું કે કરોડ કામ બગાડીને શું કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવું ટૂંકમાં માર કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શાસ્ત્રો એ આપણને જીવનની સાચી દિશા બતાવે છે જીવનનું સાચું લક્ષ્ય બતાવે છે કે આ મનુષ્ય દેહ કરીને પ્રભુની પ્રાપ્તિ અને આત્માની મુક્તિ એ જીવનનું અંતિમ લક્ષ્ય અંતિમ લક્ષ્ય આપણું એ છે હવે એ લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય એની વાત પણ શાસ્ત્રમાં છે શાસ્ત્રો પહેલી વાર શું બતાવે છે ભગવાનની પ્રાપ્તિ આત્માની મુક્તિ એ જીવનનું અંતિમ લક્ષ્ય હવે એ લક્ષ્ય જાણ્યા પછી એ આત્માની મુક્તિ કેવી રીતે થાય અને પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય એ છાપામાં ના લેખવું હોય એ સંદેશ કે ગુજરાત સમાચારમાં ના આવે ચિત્રલેખક અભિયાનમાં ના આવે એ શાસ્ત્રોમાં આવે અને જો શાસ્ત્ર વાંચે તો એ સાચી સાધના કરે નહીં તો તો બધા કોઈ બાત બાતના લોકો સાધના દુનિયામાં કરતા હોય છે મુક્તા સ્વામી કહ્યું કે મન મત થઈને તું કોટી સાધન કરે સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું કોઈ કેરિયર પૂરવા જાય કોઈ ગાયને ઘાસ આપે કોઈ તપ કરવા જાય કોઈ જપ કરે કોઈ દાન કરે કોઈ યોગ કરે કોઈ શાસ્ત્રનું પઠન કરે અતિશયમાં કોઈ તીર્થયાત્રા આમાં કશું ખોટું નથી બધું જરૂરી છે તપ પણ જરૂરી છે ત્યાગ પણ જરૂરી છે શાસ્ત્રનું પઠન પણ જરૂરી છે તીર્થયાત્રા પણ જરૂરી છે ધ્યાન પણ જરૂરી છે પણ મુખ્ય શું છે ભગવાને કહ્યું એકડો ભગવાન સામનાથને વચરમતમાં લખ્યું કે ભગવાનની ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી એકડો ભગવાન છે કૃષ્ણ ભગવાન ગીતામાં પણ એ જ વાત છે કે દેહવે ગુણમયી મમ માયા દુરત્યજા મામ એવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી દે ભગવાનને જે શરણે જાય એ જ બહુ સાગર તરી શકે છે ભગવાનજી સ્વામના જ વાત કરી છે કે આ ભગવાનના નિશ્ચય વગર ભગવાનના આશ્રા વગર ભગવાનની ઉપાસના વગર ભગવાનની નિષ્ઠા વગર આ કામ ક્રોધાધિક સ્વભાવ ટળે એમ છે જ નહીં ઋષિ મુનિઓના દ્રષ્ટાંતો મારને તમારા બધા જ પ્રશ્નો આપણે જાણીએ છીએ પણ જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી આ જે ગાંઠો ઓગળવી અઘરી છે ત્યાગ થઈ જાય ગીતામાં લખ્યું કે વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્ય જ છે પરમ દૃષ્ટો નિવારત કેતા વિષયનો ત્યાગ થઈ જાય આપણે જેમ ઉપવાસ હોય ને ઉપવાસમાં ક્યાંક ખાઈએ છીએ પણ છતાંય છતાંય એની ઈચ્છા તો રહ્યા કરે છે પણ એ રાગ ક્યારે ટળે કે ભગવાનનું જ્ઞાન થાય તો ઉપનિષદમાં લખ્યું કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વસંશયા ક્ષિયંતે ચાચ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિએ પરાવરે ટૂંકમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય પરમાત્માનો નિશ્ચય થાય તો જો શાસ્ત્રો વાંચીએ ને તો ભગવાનને પામવાની સાચી રીત શું છે એ ખબર પડે ઘણી વખત રીતનું આવડે ને તો કેવું થાય એક ભાઈને ત્યાં મહેમાન આવેલો એટલે એને પત્નીને કીધું કે આજે ઉનાળાની સીઝન છે અને કેરીની સીઝન છે તો રસ રોટલી બનાવજે એટલે કે સારું મહેમાન મને આવીને જમવા બેઠા થાળીમાં બધી વસ્તુ પીરસાણી શાક દાળ ભાત બીજું જે કંઈ એ બધું રોટલી બદલું બધું આવ્યું પણ કેરીનો રસ ન આવ્યો હવે જે મકા જે ઘરદણી હતો એને બહુ રોટલી નહોતી ભાવતી એટલે એટલે ખાલી રસ ને બીજું શાક ને દાળ ભાત ખાવાના હશે ઘઉંને કંઈક એને અપચો જેવું હશે કંઈક હશે એટલે રોટલી ના લીધી બીજા મહેમાન હતા એણે તો રોટલી શાક દાળ બધું બધું લીધું હવે મહેમાનની હાજરીમાં પૂછાય તો નહીં કે ભાઈ કેરીનો રસ કેમ નહીં કાઢ્યો એમ કારણ કે ક્યારેક જો ટાંકી ફાટે ઘરના નહીં તો આબરું જાય ને કે ભાઈ તારા પત્ની આવું એટલે એને કંઈ પૂછ્યું નહીં મહેમાન ખાઈને જતા રહ્યા અને એના પત્નીને પૂછ્યું કે મેં તને કીધું હતું ને કેરી રસ રોટલી બનાવું કેમ ના બનાવી તો કે રસ રોટલી બનાવી તો તો ખરી એમ ક્યાં રસ તો આવ્યો નહીં હું ક્યારનો રાહ જોતો રસ આપવાનું ભૂલી ગઈ હતી કે ના રસ રોટલી જ આપી હતી પણ કેવી રીતે તમે લોટ બાંધેલો ને રોટલીનો એ કેરીના રસમાં બાંધ્યો હતો હવે કેરીના રસમાં તમે લોટ બાંધો તો એ રસ રોટલી કહેવાય કે નહીં એટલે જો આવી રીત ખબર ન હોય તો ઘણી વખત ઊંધું થઈ જાય આખી જિંદગી પ્રયત્ન કરે તો પણ રિઝલ્ટનો આવે તો શાસ્ત્રો આપવાને તમે ભાગવત વાંચો ગીતા વાંચો રામાયણ વાંચો મહાભારત વાંચો ઉપનિષદ વાંચો વત્રમત વાંચો સ્વામીની વાતો વાંચો તો આત્માની મુક્તિ અને પરમાત્માની પ્રાપ્તિ માટે મુખ્ય ઉપાય ભગવાન છે અને જો ભગવાન બોલી ગયા તો નિષ્કો સ્વામી જેમ કહ્યું કે જેમ સો સો શૂન્ય સારા કરે પણ એક ન કરે જોયા ગળે તે સરવાળો સાનો કરે છે જીવનમાં જો એકડો ના કરો તો ગમે એટલે તપ જપ દાન યજ્ઞ કરો કંઈક તો રિઝલ્ટ છે કંઈ ખોટું છે એવું નથી કહેતા પણ એકડો ભગવાન છે તેમાં એક પરહરી બીજી કરે ચતુરાય કોટ તે માથા પર ચાલે ચાલો ખોટ એકડો ભગવાન છે તો એ શાસ્ત્ર બતાવે ત્રીજી વાત એ ભગવાનનો જે નિશ્ચય છે એ પણ શાસ્ત્રો થકી જ થાય ભગવાનનો મહિમા ભગવાનનું સ્વરૂપ તમે રામાયણ વાંચો તો રામનો મહિમા સમજાય ભાગવત કે મહાભારત કે ગીતા વાંચો તો કૃષ્ણ ભગવાનનો મહિમા સમજાય વચ્રમત વાંચો ભગવાન જીવન ચરિત્ર વાંચો તો ભગવાન સ્વામનાનો નિશ્ચય થાય તો એ શાસ્ત્રો દ્વારા ભગવાનનો નિશ્ચય થાય ભગવાનની ઓળખાણ થાય ભગવાનનો મહિમા સમજાય અને એ શાસ્ત્રો દ્વારા જે ભગવાનને પામવા માટે જે સંત એ સાચા સંતના લક્ષણ એ શાસ્ત્રોમાંથી જ ખબર પડે જો આજે લોકો શાસ્ત્રો વાંચતા નથી એટલે સંત એટલે લોકો શું માને કે ભગવત આપણે ધારીએ બધા સંત ભાગવત ગીતા રામાયણ કે ઉપર પ્રવચન કરે એ બધા સંત પણ તમે ગીતા વાંચો કોઈ જગ્યાએ એવું નથી લખ્યું જે કથા કરે ને સંત કહેવાય તમે રામાયણ વાંચો તમે ભાગવત વાંચો તો સંતના લક્ષણ જુદા છે સંતના લક્ષણ તો જેમાં વાસના ન હોય કામ ન હોય ક્રોધ ન હોય લોભ ન હોય જગતની કોઈ આસક્તિ ન હોય કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછ્યું કે સ્થિત કા ભાષા સમાધિ થઈ દિહ કેમ જે સ્થિત પ્રજ્ઞ કઈ ભાષામાં બોલે એ કેવી રીતે ચાલે શું આકાશમાં ચાલે ક્યાં બેસે શું પાણીમાં બેસે કૃષ્ણ ભગવાન બધી જ વાત ઉડાડી દીધી એક જ વાત કરી કે પ્રજાતિ યાદા કામન સર્વન પાર્થ મનોગતા આત્માના આત્મનીય આત્મના તુષ પ્રગદ્ય જેના જીવમાં જગતની કોઈ કામનાઓ નથી જે પોતે પોતામાં તૃપ્ત છે એ સંત છે તો જો આ રામાયણ કહે છે ભાગવત કહે છે રામાયણમાં કહ્યું કે નારી નય ને સર્જાહીને ઘોર ક્રોધ નિશ્ચિતમાં જાગ લોભ પાસે જહી નર ન બંધ હય આપ સમાન રઘુરાયા જેમાં કામ ક્રોધ અને લોભ નથી એ ભગવાન રામ જેવા છે લો ભગવાન વચન મતમાં જ વાત કરી ટૂંકમાં શાસ્ત્રો વાંચે ને તો સાચા સંતની આપણને ફરક થાય ત્યાર પછી ચોથો મુદ્દો છે આપણે પહેલો મુદ્દો જોયો શાસ્ત્ર દ્વારા જીવનું લક્ષ્ય સમજાય કે આત્માની મુક્તિ અને પરમાત્માની પ્રાપ્તિ એ જીવનું અંતિમ લક્ષ્ય છે શાસ્ત્ર થકી એનો ઉપાય સાંભળવા મળે કે ભગવાન એ જનો ઉપાય છે ત્રીજી વાત શાસ્ત્ર થકી ભગવાનનો નિશ્ચય થાય અને એ ભગવાનને પામવા માટે એવા સંતના લક્ષણ સંતનો મહિમા પણ શાસ્ત્ર થકી સમજાય ચોથી વાત છે કે શાસ્ત્રો દ્વારા જ આપણે ભગવાનને ભજવાની સાચી રીત આવડે આજે ભગવાન તો ભજે પણ ગુટકા ખાતા ખાતા દારૂ પીતા પીતા માંસ ખાતા ખાતા તમે જો ભગવાન તો બજે છે ને પૃથ્વી પર છ અબજ માણસની વસ્તી છે એમાં એક જ અબજ નાસ્તિક છે જેને ભગવાનની જરૂરિયાત નથી બાકીના પાંચ અબજ તો કોઈક ને કોઈક ભગવાનમાં કોઈક ને કોઈક માતાજી કે રામ કે કૃષ્ણમાં અથવા ઈશુમાં કે ક્યાંક તો માને છે નિષ્કરણ સ્વામી કહ્યું કે જ્યાં આવ્યું જયને ભળતું ત્યાં ભળી થયા ભગત એવા ભગતે બ્રહ્માંડ ભર્યો તે પણ લોકો તો ભક્તિ કરે છે હમણાં જો તમારે આવશે પેલી જન્માષ્ટમી ખબર છે ને એમાં લોકો શું કરે જુગાર રમેલો જે દિવસે કૃષ્ણ ભગવાન એવું કહે કે હું ધર્મ સંસ્થાપનાર્થવા મે યુગે યુગે ધર્મના સ્થાપન માટે હું પ્રગટ થયો એ જ જન્માષ્ટમી દિવસે લોકો જુગાર રમેલો કેવું કહેવાય અને આપણે પૂછીએ ને કેટલે તું જુગાર કે સ્વામી આખું વર્ષ નથી રમતો પણ આ પવિત્ર દિવસ કહેવાય ને પવિત્ર દિવસે જુગાર રમવાનો હોય પણ ભગવાનને ભજવાની રીત જ નથી તમે જો સતનાની કથા ચાલતી હોય પણ બીડીના ઠૂટા પીવા તો આખી રાત ભજન ગાતા હોય પણ વચ્ચે વચ્ચે બીડીની થાળીઓ ફરતી હોય અને હમણાં આવશે તમારા નવરાત્રિના ગરબા એમાં ભક્તિ ઓવરફ્લો થાય એમ એટલી ઓવરફ્લો થાય ભક્તિ ઓવરફ્લો આમ આમ કોઈના હૃદય છલકાઈ જાય ભક્તિથી અને તમે નવરાત્રિના ગરબામાં મારે નથી કેવું તમે જાણો છો તો શું ચાલે છે તો આ ભક્તિ નથી તમે જુઓ હમણાં આપણે પેલો ગણેશ ઉત્સવ આવશે ખબર છે ને હવે હજારો લાખોની સંખ્યામાં ગણેશની મૂર્તિ બનતી ને જ્યારે વિસર્જન કરવા જાય અને બધા કેટલા લોકો દારૂ પીપીને છાકટા થઈને નાચતા હોય અને ગણેશજીનું વિસર્જન કરવા જાય ગણેશજીની બિચારની ગુંજવણ થઈ મારી જૂની આંખે આ નવું પાપ જોવાનું આવ્યું તમે જુઓ ભક્તિની સાચી રીત એ શાસ્ત્ર બતાવે કે ભાઈ વ્યસન મુક્ત થઈને પવિત્ર થઈને શુદ્ધ થઈને ભગવાનનું ભજન કરો તો એ શાસ્ત્રો જો વાંચે ને તો ભક્તિની સાધનાની સાચી રીત આવડે પાંચમા બોદો છે શાસ્ત્રો દ્વારા આપણને અસ્મિતાનો ખ્યાલ આવે કે આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છે તમે ઉપનિષદ વાંચો ભાગવત વાંચો રામાયણ વાંચો મહાભારત વાંચો આપણો ભવ્ય દિવ્ય વારસો જીવનના કેવા દિવ્ય ભવ્ય મૂલ્યો હતા જો પોતાનો ઇતિહાસ ન વાંચીએ ને તો આપણને કશી જ આપણને ખબર ન પડે કે આપણે કઈ સંસ્કૃતિના સંતાનો જે વખતે સમગ્ર વિશ્વ એક અંધકાર યુગમાં હતો એ વર્ષે ભારતનો જે સુવર્ણકાળ હતો એ વખતે ભારતમાં કોઈ પણ વિદ્યા વિને હોય તમે વેદો એટલે શું સમજો છો વેદોમાં બધું જ છે એમાં આયુર્વેદિક છે ટૂંકમાં જેટલી અત્યારે તમારી વિજ્ઞાન શાખામાં જે કાંઈ ભણાવવામાં આવે છે ને એ બધી શાખાના મૂળ છે ને એ વેદોમાં છે તો આટલા બધા ભવ્ય વારસો જો આપણને ખ્યાલ જ ન હોય ને આપણે કુલ આપણી ખાનદાની આપણી ભવ્ય વારસો શાસ્ત્રો વાંચીએ ને તો આપણને ખબર પડે કે કેવા દિવ્ય પુરુષો આપણે ત્યાં જીવન જીવી ગયા જો એક દ્રષ્ટાંત તમને આપું રણતીદેવ એના રાજ્યમાં દુકાળ પડેલો અને એનું બધું જ આપી દીધું પોતાના ધન સંપત્તિ અનાજ બધું જેટલું જેટલું એની પાસે હતું બધું જ આપી દીધું છેવટે કશું જ ના રહ્યું કશું જ ન રહ્યું ત્યાં સુધી કે એને ખાવાનું અનાજ ના રહ્યો ઓગણપચાસ દિવસ સુધી રણધિદેવ રાજે ઉપવાસ કર્યા અને ઓગણપચાસ દિવસ પછી એને થોડુંક જમવાનું મળ્યું એ વખતે એમાં ભૂખો આવ્યો કે ભાઈ રાજાને મને ભૂખ લાગી છે એને આપી દીધું થોડુંક પાણી મળ્યું પાણી આપી દીધું ઓગણપચાસ દિવસના ઉપવાસ પછી આજે ભારતમાં જો દુકાળ પડે ને તો સૌથી વધારે લાભ કોનો થાય નેતાઓનો સૌથી વધારે લાભ નેતાઓ થાય કે એમાં કરોડો રૂપિયા તમે સેક્શન કરો પણ એમાં પોતાના ઘર ભરાય હા એ ઓગણપચાસ ઓગણપચાસના ઉપવાસ પછી જેમ હમણાં તમે પ્રાર્થના બને કે બીજાના સુખમાં આપણું સુખ બે ગુલાબજાંબુ હોય અને એમાં ત્રણ યુવકો આવ્યા હોય તો શું કરો આપણને મને કે હું મારું બીજાને આપી દઉં તો મને આનંદ આવે બોલો થાય એવું જો આ સંસ્કૃતિ ઓગણપચાસના ઉપવાસ પછી આમ ભૂખ લાગે હતી અને છતાં બીજાને આપી દીધું આ આપણી સંસ્કૃતિના સંતાનો ટૂંકમાં આપણો ભવ્ય ભૂતકાળ જાણો ને તો ભવ્ય ભૂતકાળની આધારે આપણું વર્તમાન સુધારીને આપણું ભવિષ્યને દિવ્ય અને ભવ્ય બનાવી શકીએ તો એ શાસ્ત્ર દ્વારા માર્ગદર્શન મળે છે છઠ્ઠી વાત છે કે શાસ્ત્ર આપણને જીવન જીવવાની કળા શીખવે દાખલા તરીકે તમને મોક્ષનો વિચાર ન આવે તો કંઈ વાંધો નહીં આત્માની મુક્તિનો વિચાર આવો ને કંઈ વાંધો નહીં તમે ભગવાનનો સાક્ષાત્કાર ન કરો તો એ વાંધો નહીં ભગવાનનું સ્વરૂપ ન ઓળખો હોય તો એ વાંધો પણ જીવન જીવતા તો શીખવું છે ને પહેલી તો આપણે ઘણા એમ પૂછતા કે અક્ષરધામ જ્ઞાન કોને ખબર સ્વર્ગ નર કોને જોયું છે ભગવાનને કોને જોયા છે ઘણા નાસ્તિક વિચાર આવતા હશે એનો જવાબ થોડોક આવતીકાલ આપીશ પણ મૂળ વાત એટલી છે કે કદાચ એ અગોચર વસ્તુ છે તમને ના સમજાય પણ આ લોકમાં જીવન જીવતા તો શીખવું છે ને આમાંથી જેને હાર્મોનિયમ વગાડતા ન આવડતું હોય આંગળી ઊંચી કરો જોઈએ એટલા બધા નથી આવડતું સારું કહેવાય જેને તબલા વગાડતા ના આવડતું આંગણું ઈચ્છી કરો જોઈએ બરાબર પણ હારમોનિ વગાડતા આવડે જ છે તમે ખોલો પેટીનામાં કરો તો ટું ટું થાય કે નહીં તો વાઈગુ કહેવાય તો કેમ ના પાડોશ વગાડતા નથી આવડતું તમે તબલા વગાડે થપ મારો તો ધપ ધબ તો થાય કે નહીં તો વગાડતા નથી આવડતું તો કેમ ના પાડો પણ જેને વગાડતા આવડે છે આજે કે અક્ષરવંદન સ્વામી વગાડે પેલું કીબોર્ડ વગાડે છે ને હું વગાડું તો તમે બધા ભાગી જાવ બોલો અને એ વગાડે ને તો આમ દૂર ઊભો તો આવે સાંભળવા તો વગાડતા આવડે છે એમ આપણને જીવન જીવતા આવડે છે કેવું જેવું આપણને હાર્મોનિયમ આવડે છે એવું જેવું આપણને હાર્મોનિયમ વગાડતા આવડે છે એવું આપણને જીવન જીવતા આવડે છે જીવન તો જીવે જ છે કાગડા કૂતરા ગધડા ભૂંડે જીવે છે માણસે જીવે છે સવાર ઉઠે છે ખાય છે પીએ છે નોકરી ધંધા કરે છે રાત્રે હુઈ જાય છે જન્મે છે મરે છે જીવન તો જીવે જ છે પણ જીવન જીવનની કળા એટલે શું કળા કોને કહેવાય સાર્થક જીવન કોને કહેવાય જે જીવનની અંતે જે જીવનની અંતે તમારા જીવન દરમિયાન કે જીવન અંતે સ્થિરતાનો અનુભવ થાય સમતાનો અનુભવ થાય પૂર્ણતાનો અનુભવ થાય ને શાંતિનો અનુભવ થાય તો માનજો કે જીવન હું સાચું જીવું છું એક બાજુ જોઈ લો તમે એ કિંગ સોલોમની વાત સાંભળી છે નેપોલિયનની વાત સાંભળી છે માઇકલ એન્જેલોની વાત સાંભળી છે તમે એલ્વિસ પ્રેસલીની વાત સાંભળી છે માઇકલ જેક્શનની વાત સાંભળી છે અને વિશ્વના કરોડો અબજો માણસોની વાત સાંભળી છે જીવનની ડિસેમ્બર એને પસ્તાવો છે જીવનની ડિસેમ્બરે ખાલી છે અજંપો છે અઢળક સત્તા અઢળક સંપત્તિ અઢળક વૈભવ અઢળક વિશ્વભરમાં કીર્તિ આબરૂ પ્રતિષ્ઠા અંતે જીવન ખાલી અંતે જીવન અજંપો બીજી બાજુ આપણા નરસિંહ મહેતા આપણા મીરાબાઈ આપણા શબરી આપણા પાંચસો પરમંસો આપણા યોગી બાપા આપણા પ્રમુખ મહારાજ જીવન પૂર્ણ છે જીવન સમ જીવનમાં સમત્વ છે જીવનના અનંત પ્રશ્નમાં સ્થિરતા છે નિર્ભયતા છે શાંતિનો અનુભવ છે તો જીવન જીવવાની કળા એ આપણને શાસ્ત્રો શીખવે છે તમે જુઓ શાસ્ત્રોની અંદર સત અસતના નિરૂપણ દ્વારા એવા સદપાત્રો અને અસત પાત્રોના નિરૂપણ દ્વારા આપણે સમજાવ્યું છે કે એક બાજુ રામ છે એક બાજુ રાવણ છે તમે નક્કી કરો જીવન તમારે કેવું જીવવું છે એક બાજુ સીતા છે એક બાજુ શૂરપણખાં છે શાસ્ત્રમાં બે પાત્રોનું નિરૂપણ છે દૈવી પાત્રો છે આસુરી પાત્રો છે આસુરી પાત્રો અંતે દુઃખી થયા છે દૈવી પાત્રો અંતે સુખી થયા છે બે નિરૂપણ છે રામ છે ને રાવણ છે જીવન કેવું નક્કી કરવું આપણા ઉપર આધાર છે સીતાનું પણ નિરૂપણ છે શૂરપણખાનું પણ નિરૂપણ છે જીવન કેવું બનાવવું આપણા ઉપર આધારિત છે શાસ્ત્રમાં વિદુરનું પણ નિરૂપણ છે ધોતરાશનું પણ નિરૂપણ છે શાસ્ત્રમાં યુધિષીનું પણ નિરૂપણ છે અને સાથે સાથે એ દુર્યોધનનું પણ નિરૂપણ છે કેવું જીવન આપણે બનાવવું આપણા શાસ્ત્રમાં દાદા ખાચરનું પણ નિરૂપણ છે જીવા ખાતર અલિયા ખાચરનું પણ નિરૂપણ છે આપણા જીવનમાં કઈ દિશા તરફ લઈ જવું તો આવા એક દિવ્ય પાત્રો તમે જુઓ શાસ્ત્રો આપણને શીખવાડે કે ભલે એ વખતે કોમ્પ્યુટર નહોતા ભલે વખતે ફેક્સ નહોતો ભલે વખતે ફ્રીજ નહોતું ભલે વખતે સેલ ફોન કે મોબાઈલ ફોન નહોતો પણ પિતા પુત્ર વચ્ચેના સંબંધો કેવા હશે તમે જુઓ રામ લક્ષ્મણ ને શત્રુઘ્ન વચ્ચેના કેવા દિવ્ય સંબંધો છે એ વાંચીએ ને તો આપણા કુટુંબની અંદર હું આ આત્માના મોક્ષની વાત ભૂલી જાઉં પરમાત્માના કલ પ્રાપ્તિની વાત ભૂલી જાઉં પણ આ લોકમાં તમારા કુટુંબમાં જીવન જીવવું છે તમે એમના માણસો કે બંગલો બની જશે સુખી થઈ જશો તમે એમના માણસો તમારા કે મરસી ગાડી આવશે સુખી થઈ જશો તમે ભૂલી જજો કે તમારા ઘરમાં સુપર કોમ્પ્યુટર આવશે સુખી થઈ જશો જાઓ દુનિયામાં તપાસ કરો માને સુખી નથી બધું જ આવે છતાં કુટુંબમાં ઝઘડા છે કરોડોપતિ અબજોપતિ હોય પણ દીકરો ઘરમાં આવતો બાપ બહાર જતો રહે બાપ ઘરમાં તો દીકરો બહાર જતો રહે તો બંગલાનું કરવાનું શું અથાણું જો કુટુંબના પાંચ સભ્યો જો સંપીને ના રહી શકતા હોય એક મા બાપ પ્રત્યે પુત્રનો સદભાવ ન હોય મા બાપને ઓલ્ડ હાઉસમાં આવતા હોય એ આપણી સંસ્કૃતિ નથી જોઈ લો શ્રવણ એના મા બાપને ખભે બેસીને જાત્રા કરવા જાય છે તો તમારા પિતાશ્રીને મંદિર તો લઈ જાઓ તમે વિચાર તો કરો કઈ કઈ સંસ્કૃતિ છે આપણી તમે વિચાર તો કરજો લક્ષ્મણજી પોતાના ભાભી સાથે ચૌદ વર્ષ રહ્યા એની ભાભીનું મોક્ષ જોયું નથી તમે તો કેટલી સંયમ દ્રષ્ટિ હશે આપણને અશક્ય જ લાગે છે પણ શક્ય છે તો એટલી હદ સુધી તો ના જવા પણ ગરબામાં તો જતાં અટકીએ આવું કંઈક આપણે જાણીએ ને તો ખબર પડે ભલે એ ઊંચો આદર્શ છે ભલે એ હિમાલયના શિખર ઉપર ઊભા છે આપણે ભલે એ હિમાલયની તળેટી ઉપર ઊભા છીએ પણ એક ડગલું તો કોઈ આગળ વધી શકાય ને એક ડગલું તો આગળ વધી શકે આપણા શિવલાલ શેઠ એના ઘરમાં આવેલા એના સાડી છ મહિના સુધી મુખ જોયું નહોતું તો કદાચ આપણે એટલી હદ સુધી તો ના જવાય પણ બીજા તો તમે બીજું તો ના થાય તો એવો એક વિચાર તો મૂળ વાર શું છે આપણા શાસ્ત્રો આવા દિવ્ય પાત્રો દ્વારા એક રાજાના પાત્રો આપ્યા છે જનક રાજા જય દેવ મેં હમણાં રણદેવની વાત કરી પિતાના પાત્રો આપ્યા છે ઋષભદેવના દીકરાને ઉપદેશ આપે છે પુત્રના પાત્રો આપ્યા છે શ્રવણ અને રામ જેવા તમે જુઓ રામ અને લક્ષ્મણનો કહેવા સંબંધો રામને વનવાસની આજ્ઞા હતી લક્ષ્મણ નહોતી પણ મારો રામ ત્યાં મારો ભાઈ અને લક્ષ્મણ કદાચ જાય એના પત્ની એને રજા આપે ખરા હું ડાબલો ડેડવા જ હું એ શું કરું એકલે હા જવા દે લક્ષ્મણને પણ જોઈ લો અને રામની આજ્ઞાથી સીતાને ક્યાં હતી ભલે ટીપાય હું તો બીજી જોબ કરીશ આજને શું કહે ભલે ટીપાય હું તો જોબ કરીશ અથવા છૂટાછેડા લઈ લઈશ પણ જોઈ લો સીતા તો આવા દિવ્ય પાત્રો દ્વારા જીવન જીવવાની કળા આપણને શીખવે છે શાસ્ત્રો ઘણું બધું શીખવે છે પણ મૂળ વાત એટલી છે કે આવા દિવ્ય શાસ્ત્રોમાં જો શ્રદ્ધા હોય થોડોક વિશ્વાસ હોય અને એમાંય ખાલીને ખાસ કરીને હિન્દુ ધર્મના શાસ્ત્રો અદ્ભુત છે દિવ્ય છે નાની પાલખીવાળા એક વાત બોલેલા કે ઇન્ડિયન્સ આર લાઇક ડોન્કીઝ ધે ડુ નોટ નો વોટ દે કેરી જેમ ગધેડા ઉપર ચંદનનું આખું ચંદનનું લાકડું હતું ચંદન પહેર્યું હોય પણ ગધેડાને એવું જ લાગે કે હું માટી લઈ જાઉં છું અને માટી છે કે ચંદન છે ખબર જ નથી એમ કેટલીક વખત આપણી ભવ્ય સંસ્કૃતિ આપણા ભવ્ય શાસ્ત્રો આપણા દિવ્ય શાસ્ત્રો આપણી પાસે શું મૂલ્યવાન સંપત્તિ છે એ ઘણી વખત આપણને ખબર નથી એક જ વાક્ય હું મેક્સ મુલરનું આજે વાંચું છું બીજી હું આવતીકાલે વાત કરીશ કે એ લોકો જે લોકોએ આપણા શાસ્ત્રો મેક્સ મૂલ એટલે જર્મન ફિલોસોફર થઈ ગયા અને એને ખબર પડી કે વેદો આવું એક અદ્ભુત માનવજાતનું એક અદ્ભુત સર્જન છે એ સ્પેશિયલ ઇન્ડિયા આવ્યું જર્મન તત્વજ્ઞ એ સ્પેશિયલ ભારત આવ્યો અને સંસ્કૃત ભણ્યો સંસ્કૃત ભણીને અને વેદો ઉપર એ આખું સંસ્કૃત ભાષાનો વેદોનું ઇંગ્લિશમાં કે જર્મન ભાષામાં ટ્રાન્સલેશન કર્યું છે અને એ વેદોના ઉપનિષદોના અભ્યાસ પછી એ પોતે બોલે છે ઇફ આઈ વર આક્ષ અંડર વોટ સ્કાય ધ હ્યુમન માઇન્ડ હેઝ મોસ્ટ ડીપલી પોન્ડર્ડ ઓન ધ ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ એન્ડ હેઝ ફાઉન્ડ સોલ્યુશન્સ ટુ સમ ઓફ ધેમ વિચ વિલ ડિઝર્વ ધ એટેન્શન ઇવન ઓફ ધોઝ વુ હેવ સ્ટડી પ્લેટો એન્ડ કાન્ટ આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા કયા આકાશ નીચે માનવ મનનો એવો ઉત્કૃષ્ટ વિકાસ થયો છે જે માનવ મનમાં મનુષ્ય જીવનના બેઝિક પ્રશ્નો મૂળભૂત પ્રશ્નોનું સમાધાન માટે જેનું ચિંતન કર્યું છે એટલું જ નહીં કંઈક સમાધાન શોધી કાઢ્યું છે અને જેની જરૂરિયાત કદાચ પ્લેટોના પુસ્તકો વાંચનાર કદાચ કાંડના પુસ્તકો વાંચનારને પણ જેની જરૂરિયાત પડે એવા કયા આકાશ નીચે સમગ્ર વિશ્વની અંદર એક માનવ મનો વિકાસ થયો છે તો આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા પછી વાત કરે છે એન્ડ ઇફ આઈ વેર ટુ આસ્ક ફ્રોમ વોટ લિટરેચર

આપણા જીવનની ઉણપોને દૂર કરી શકાય આપણું જીવનને શુદ્ધ કરી શકાય એવા અહીંના યુરોપના લોકોને પણ જે મોસ્ટ અર્જન જેની સૌથી વધારે જરૂરિયાત છે એવું શાસ્ત્ર વિશ્વમાં કઈ જગ્યાએ છે તો કહે છે કે આઈ પોઈન્ટ ટુ ઇન્ડિયા એન્ડ ઇન ધેર સ્ટડી ઓફ ધ હિસ્ટ્રી ઓફ ધ હ્યુમન માઇન્ડ ઇન ધેર સ્ટડી ઓફ અવર સેલ્સ ઓફ અવર ટ્રુ સેલ્સ